વાણિયાની દાઢી. એકવાર અકબર બાદશાહ બિરબલ સાથે અલકમલકની વાતો કરતા બેઠા હતા. અકબરે બિરબલને પૂછ્યું, કહો સૌથી ચતુર જાતિ કઈ? બિરબલ કહે, હોશિયાર તો વાણિયા. અકબર કહે, અને મૂર્ખ કોણ? બિરબલ કહે, મૂર્ખ તો મુલ્લા. અકબર આ વાત ન માન્યા. તે બિરબલ પર ગુસ્સો થઈ ગયા. તે કહે, ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોશિયાર હોય છે. બિરબલ કહે, તો ચાલો પરીક્ષા કરી જોઈએ. અકબર કહે, ભલે તો કાલે કરીએ પારખા. બીજે દિવસે બિરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણિયાને તેડાવ્યા. પહેલા એણે મુલ્લાને પૂછ્યું, મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે, બોલો શું કિંમત લેશો? મુલ્લાજી કહે, બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે, મને બાદશાહ સલામત જે આપે તે કબૂલ છે. બિરબલે હજામ તૈયાર રાખ્યો હતો. તેણે મુલ્લાની દાઢી કાઢી નાખી અને તેને બદલામાં 100 રૂપિયા આપ્યા. હવે બિરબલ વાણિયા તરફ વળ્યો અને તેને કહ્યું, બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે, બોલો શું કિંમત લેશો? વાણિયા કહે, બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવું એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઇજ્જતનો સબબ કહેવાય છે. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી માં મરી ગઈ ત્યારે આ જ દાઢીની આબરૂ રાખવા મેં 10,000 રૂપિયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્નમાં 25,000 આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વપરાયા હતા. આવા તો ઘણા ખર્ચા કર્યા હતા. બિરબલજી, સમજો કે દાઢી એ જ મારી આબરૂ. બિરબલ કહે, જા વાણિયા, તને 50,000 આપ્યા, ગણી લે, હવે દાઢી આપી દે. વાણિયાએ તો 50,000 ગણી લઈ લીધા. પછી તે દાઢી મુંડાવવા બેઠો, પણ જેવો હજામે દાઢીને હાથ લગાડ્યો કે વાણિયાએ તેને એક તમાચો મારી દીધો. કહે, અલિયા મૂરખ, આ કોઈ વાણિયાની દાઢી થોડી છે, આ તો બાદશાહ સલામતની દાઢી છે, અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ. બાદશાહ સલામતની આબરૂને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો. અકબર બાદશાહ હસવા લાગ્યા. બિરબલ કહે, જોયું, વાણિયા એટલે દાહીમાના દીકરા. સો મિત્રો, તમને આ વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરી દેવો. ચેનલ પર નવા છો તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેવો.